ઓકે, ફ્રેશ પનીરની વાત કરતા હતા. તમે જ્યારે પનીર લો ત્યારે સાઈડમાં વાંચવાનું. અમે 11th 12th પણ બાળકોને શીખવાડતો હોય કે ઘણી વસ્તુ છે, તમે કે પેકેટની સામે નહીં, ક્યારેક પેકેટની પાછળ પણ જોઈને વાંચતા શીખો તમે શું ખાઓ છો. ઓકે, નોર્મલી હું પણ ખાવાનો જ છું, પણ અહીંયા લખેલું છે, હું લખેલું તમને વાંચીને બતાવું, તમે પણ લેજો ત્યારે કહેજો. ધીસ ઇઝ ઓનલી બ્રાન્ડ નેમ ઓર ટ્રેડમાર્ક, ડઝ નોટ રિપ્રેઝન્ટ ઇટ્સ ટ્રુ નેચર. મતલબ લખેલું છે કે ફ્રેશ પનીર છે. ઓકે, આ ફ્રેશ પનીર ખાલી બ્રાન્ડ નેમ છે, એવું કોઈ શો નથી કરતો કે આ પનીર બસ તમારા માટે ફક્ત કાલે જ બનીને આવેલું છે. અચ્છા, આ અત્યારે ફ્લેમ દેખાય છે એ તમને ફ્લેમ ઘણાને ખબર હોય, જે 11th 12th ભણતા હોય, 9th 10th હોય, અથવા તો બીજા કોઈ સાયન્સ રિલેટેડ ન હોય, તો આ છે તમારી બ્લુ કલરની ફ્લેમ, મિથેન ગેસ. કયો ગેસ છે? મિથેન. ઘણી વાર એમ થાય કે આ ગેસ બંધ થઈ ગયો, ચાલો સ્મેલ આવે કે નહીં, આ સ્મેલ છે નહીં આવે, એની અંદર ઉમેરેલો છે મિથાઇલ મર કેપ્ટન નામનો કમ્પાઉન્ડ. મર કેપ્ટન કમ્પાઉન્ડ એવો છે જેમાં સલ્ફર કન્ટેનિંગ પદાર્થ હોય છે, બરાબર. એ સલ્ફરનો મતલબ જ છે ગંધક, એટલે આ જ્યારે ગેસ લીકેજ થયો ને ત્યારે તમે ગંધાય કેમ, કારણ કે સલ્ફર ઇવેટ થાય છે. જે મિથેન ગેસ આપણે યુઝ કરીએ છીએ એ તો ઓર્ડરલેસ છે, એની કોઈ ગંધ જ નથી હોતી, બરાબર. ચાલો, મેં ચાલવા કર્યો ગેસ અને હવે મૂકું છું આ નોનસ્ટિક. કંઈ પણ ના આવડતું હોય ને તો સૌથી પહેલાં નોનસ્ટિકમાં ટ્રાય કરવી, કોઈ વસ્તુ ચીપકે તો નહીં, બરાબર. ટીચિંગ મારું પેશન છે, કુકિંગ ક્યારેક ક્યારેક હોબી હોય છે. ઓકે, એટલે કે ડેલી હું ખાવાનું નથી બનાવતો, ક્યારેક ક્યારેક ઈચ્છા થાય કે ચલો કંઈક ખાવું છે અલગથી તો કંઈક બનાવીએ. બાકી ભણાવું બહુ ગમે, એમાં સુપર મજાની વાત આવે, ઓર્ગેનિક હોય તો જબરદસ્ત. ના નથી બન્યું, ચલો અમારે બૂમ પડી ગઈ કે ડેરી બની ગયું છે. ના ભાઈ ના, વાર લાગે, વાર નહીં લાગે, તરત જ જે. ઓકે, પનીરને કંઈ ફ્રાય નથી કરવાનું, જો તમને પનીર ભાવતું હોય ને તો શેકીને ખાઓ, બહુ મજા આવશે. ઓકે, મેં અત્યારે 4 પીસીસ કર્યા છે, 1 2 3 4 બસ. ઓકે, કોઈ એવી કંઈ રેસીપી નથી, ખાલી એટલું જ છે કે આ પનીરને હું ખાલી તવા પર એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખી ઉપર નીચે અને સરાઉન્ડિંગમાં ફ્રાય કરવાનું છું બસ. તમને કંઈ પણ તો શું કરવાનું, ફ્રાય કર્યા પછી ઉપર થોડું ઘણું લાલ મરચું, એક સ્પ્રિંકલ જેટલો ગરમ મસાલો અને થોડું મીઠું બસ, ગરમા ગરમ ખાઈ લો, નાસ્તાની જરૂર જ નહીં પડે. ચલો, થોડું થોડુંક તેલ લઈ લઈએ, તેલ મૂકીને એના ઉપર આપણે પનીરને લગાવી દઈએ. ઓકે, 10 સ્લાઇસ, 1 ચમચી. ઓકે, એક પણ એટલે પૂરેપૂરી ભરેલી નથી ચમચી, થોડુંક જ નાખેલું છે. ઓકે, બીજું થોડુંક લાય છે. ઓકે, બહુ કંઈ લાંબો પણ નથી, જસ્ટ કહે ને કે 2 મિનિટમાં મેગી બને, મેગીની જોડે જોડે આ પનીર તો ફટાફટ તૈયાર થઈ જશે, બહુ કંઈ ટાઈમ નથી લાગતો આમાં. ટમેટો કેચઅપ, પ્યોર ટમેટો નહીં, 25% ખાલી અંદર ટમેટો પેસ્ટ છે, અટકી દી. ઓકે, ટમેટો કેચઅપ, ટમેટો કેચઅપ સાસ સ્પેશિયલ, ઓનલી 25% વોટ કેચઅપ. તો બાકીનું શું હોય છે જુઓ, યુટ્યુબ પર વિડીયો જુઓ, લખેલું હોય છે ઘણું બધું હોય છે અંદર. ઓકે, શુગર હોય છે, સપોઝ એ લખીએ જો 400 ગ્રામ, જો તમે 100 ગ્રામ જેટલો કેચઅપ ખાતા હોય તો એમાં ટોટલ શુગર 41 ગ્રામ હોય છે, એટલે 41 ગ્રામ શુગર છે. કેટલી ગ્રામ આમાં? એ તો 41 ગ્રામ ખાવ પડે ને, તો પછી જોતું રહેવાનું કે કઈ વસ્તુ ખાવા દે છે, કઈ વસ્તુ નહીં ખાવા જેવી. મરચું તમને જે ટેસ્ટ પ્રમાણે ગમે એ પ્રમાણે, અને થોડું મીઠું. ઓકે, યસ, ચાલો.